Assalamualaikum બાળકો આપણો ધોરણ 5 ધોરણ 5 માં આપણો હિન્દી તો હિન્દી માં આપણો કોર્સ પૂરો થઈ ગયો છે બેટા આપણે પરીક્ષા લેવાની છે તો પરીક્ષા આપણી જે ખબર છે તમને કે મેસેજ માં આપણને ટાઈમ ટેબલ આપ્યું છે એ પ્રમાણે હિન્દી નું પેપર જે દિવસે હોય એ દિવસે સમય પ્રમાણે આપણે પેપર જોવાનું છે પેપર ને પહેલા આપણે તમારે તમને જે બંચ આપવામાં આવશે એમાંથી તમારે હિન્દી નું પેપર અંદર જે પ્રમાણે તમે તારીખ પ્રમાણે પેપર લખતા હશે એ પ્રમાણે હિન્દીના પેપરને દિવસે તમારે હિન્દીનું પેપર જોવાનું સમય પ્રમાણે પેપરને પહેલા વાંચવાનું છે આખું પેપર પ્રશ્ન 1 થી 5 સુધી એને વાંચવાનું અને સમજવાનું અને જોવાનું કે મેડમે શીખવાડ્યું છે એ પ્રમાણે પૂછાયું છે કે કેવી રીતે પૂછાયું છે એ પહેલા વાંચવાનું પેપરને ને પેપર આપણું 1 થી 5 પ્રશ્ન વંચાઈ જાય વાંચીને સમજવાનું અને પેપરની અંદર તમારે પહેલા શું છે કે તમારું નામ લખવાનું છે સુંદર અક્ષરથી તમારે નામ લખવાનું પેપર લખવામાં જરાય ઉતાવળ નહીં કરવાની શાંતિથી લખવાનું પેપર અને આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે પરીક્ષા જેવી રીતે સ્કૂલમાં આપીએ છીએ એ જ પ્રમાણે ઘેરથી પરીક્ષા આપવાની છે આપણે એવું વિચારવાનું નહીં બેટા કે ચોપડીમાંથી જોઈને લખી લઉં કે ગાઈડમાંથી કે સ્વાધ્યાય પોથીમાંથી કે મમ્મીને પૂછીને લખી લઉં તમારે આખું પેપર તમારી જાતે જ લખવાનું છે બેટા અને ખાસ એ ધ્યાન રાખવાનું કે અક્ષર સારા સુંદર અક્ષરથી પેપર આપણું લખવાનું લખાવવું જોઈએ તો પ્રશ્ન એક ક છે કે સહી વાક્યાંશ ચુનકર પૂરા વાક્ય ફિરસે લખીએ તો આપણને આપ્યા છે બે વાક્ય એના વિકલ્પ આપ્યા છે જુઓ તો એ તમારે સમજવાના કે આ વાક્યનું વિકલ્પ કયું આવે છે એ વિકલ્પ જોડીને આખું વાક્ય બનાવવાનું છે ફરી નીચે આપ્યું છે પ્રશ્ન એક બ કે નિમ્નલિખિત ચિત્ર કો દેખકર પ્રશ્નો કે ઉત્તર લખીએ તો આપણને આ મેં શીખવાડેલું છે ચોપડીમાં તમને એ પ્રમાણે જુઓ બસ અને ટ્રેનની ટિકિટ પૂછાય છે તો એ ટિકિટનો તમારે વાંચન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે ફરી પ્રશ્ન એક ક કે નીચે દિયે ગયે ચિત્રો કે નામ હિન્દીમાં લખીએ તો આ ચિત્રનો નામ તમારે હિન્દીમાં લખવાના છે ફરી પ્રશ્ન બે અ કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર દીજે તો આ તમને જુઓ મેં પ્રશ્નોના જવાબ તમને અસાઇનમેન્ટ જ્યારે મેં શીખવાડ્યું ત્યારે તમને વિડીયોની અંદર લખીને બતાવ્યા હતા એ પ્રમાણે તમે જો લખ્યા હશે ને વાંચ્યા હશે યાદ કર્યા હશે તો તમને આ પ્રશ્નોના જવાબ લખતા આવડશે તો આ પ્રશ્નોના જવાબ લખવાના છે પછી પ્રશ્ન બે બ કે નિમ્નલિખિત રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે એટલે આપણને પાઠના આધારે વાક્યની વાક્ય અધૂરું આપ્યું છે એને પૂરું કરવાનું છે સ્થાનો કી પૂર્તિ કીજે એટલે આપણા જે પાઠના આધારે વાક્ય આપ્યા છે એને આપણે વાક્યને પૂર્ણ કરવાના છે ફરી પ્રશ્ન ત્રણ કે નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજે તો આ કવિતા આપણે શીખેલા છે યાદ કરેલી હશે તો તમને લખતા આવડશે બરાબર ફરી પ્રશ્ન ત્રણ બ કે નિમ્નલિખિત કોષ્ટક કો પઢીએ સમજીએ ઓર ખરા કા ચિહ્ન લગાઈએ તો આ કોષ્ટકનો વાંચન કરવાનું છે તમારે જોવાનું કે ક્યાં કેવી રીતે કોષ્ટકમાં ખરું કરવાનું છે ફરી પ્રશ્ન ત્રણ ક કે કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે તો આ ખાલી જગ્યા મેં તમને શીખવાડેલી છે સ્વાધ્યાય પોથીમાં અને ચોપડીમાં પણ અને એના કૌંસ પણ આપેલા છે એ પ્રમાણે તમારે વાંચીને જવાબ લખવાનો છે ફરી નીચે જુઓ પ્રશ્ન ત્રણ ડ કે નીચે દિયે ગયે શબ્દો કો શબ્દ કોષ કે ક્રમ મેં લખીએ તો આ શબ્દ કોષમાં આપણે ક્રમમાં ગોઠવવાના છે એ પ્રમાણે તમારે એને જવાબ લખવાનો છે ફરી પ્રશ્ન ચાર અ તો નિમ્નલિખિત મહાવરો કે અર્થ લખકર વાક્ય મેં પ્રયોગ કીજે તો આ મહાવરોના અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે ફરી પ્રશ્ન ચાર બ કે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખી તો સમાનાર્થી શબ્દ તો મેં તમને શીખવાડેલા છે એ પ્રમાણે તમારે લખવાના છે ફરી પ્રશ્ન ચાર ક કે નિમ્નલિખિત શબ્દો કે વિરોધાર્થી શબ્દ લખીએ તો વિરોધાર્થી શબ્દ પણ શીખવાડેલા છે એ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો છે ફરી પ્રશ્ન ચાર ડ કે નિમ્નલિખિત સંખ્યાઓ કો શબ્દો મેં લખીએ તો આપણને આ સંખ્યા આપી છે હિન્દીમાં અંક આપ્યા છે એને તમારે શબ્દોમાં લખવાના છે બરાબર ફરી પ્રશ્ન ચાર ઈ કે નિમ્નલિખિત સબ્જીઓ કે હિન્દી નામ લખીએ તો આપણને ગુજરાતીમાં એના નામ આપ્યા છે એને હિન્દીમાં લખવાના છે ફરી પ્રશ્ન ચાર ઈ કે નિમ્નલિખિત ફલો કે હિન્દી નામ લખીએ તો આપણે આ પાઠના આધારે જ પૂછાયું છે આપણો જે સાતમો પાઠ છે એ પ્રમાણે આપણને પૂછ્યું છે એ પ્રમાણે જુઓ ગુજરાતીમાં ફળ અને ફૂલના નામ આપ્યા છે
એને તમારે લખવાના છે હિન્દીમાં. ફરી નિમ્નલિખિત અનાજ કે હિન્દી નામ લખીએ તો નીચે અનાજના નામ ગુજરાતીમાં આપ્યા છે એને આપણે હિન્દીમાં લખવાના છે. ફરી ઉ કે નિમ્નલિખિત બર્તનો કે હિન્દી નામ લખીએ તો આપણને ગુજરાતીમાં નામ આપ્યા છે એને હિન્દીમાં લખવાના છે, બરાબર. ફરી પ્રશ્ન પાંચ અ, તો પ્રશ્ન પાંચમાં છે કે નિમ્નલિખિત વિષયો મેં સે હિન્દી કિન્હી એક વિષય પર પાંચ છ વાક્યો મેં નિબંધ લખીએ. તો આ નિબંધ મેં તમને સ્વાધ્યાય પોથીમાં જુઓ ચિડિયાઘરનું શીખવાડેલું છે, અને મેરા ગામ અને મેરા પક્ષી બી, મેરા પ્રિય પક્ષી એ પણ મેં તમને સ્વાધ્યાય પોથી પુરાયેલું છે એ પ્રમાણે તમે વાંચ્યું હશે, યાદ કર્યું હશે એ પ્રમાણે તમારે એક વિષય પર પાંચ છ વાક્યોમાં નિબંધ લખવાનો છે. ફરી પ્રશ્ન પાંચ બ કે નિમ્નલિખિત રૂપરેખા કે આધાર પર કહાની લિખ કર ઉસે ઉચિત શીર્ષક દીજીએ ઓર શીખ ભી લિખીએ. તો આ આપણને એક વાર્તા આપણે લખવાની છે, જુઓ ખરગોશ અને કછુઆ. તો આ વાર્તા મેં તમને સ્વાધ્યાય પોથી પુરાયેલી છે, બરાબર ને, તો તમે વાંચી હશે લખી હશે તો તમને આવડશે. તો આ મુદ્દા આપેલા છે એ પ્રમાણે તમારે વાર્તા લખવાની છે, જુઓ. અને નીચે પ્રશ્ન પાંચ ક કે નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી મેં અનુવાદ કીજીએ. તો આ વાક્યોનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. આ બે વાક્ય આપ્યા છે એને તમારે હિન્દીમાં આપ્યા છે એને ગુજરાતી લખવાનું છે. આ પ્રમાણે આખું આપણું પેપર પૂરું થશે. પેપર લખતી વખતે બેટા ખાસ ધ્યાન રાખવાનું છે કે સમજીને વિચારીને શાંતિથી લખવાનું. આપણે એવો વિચાર મનમાં નહીં લાવવાનો કે આપણે ઘરે પેપર આપ્યું છે એટલે ચોરી કરીને લખી લઈએ. તમે જો એવી રીતે લખશો તો તપાસતી વખતે મને ખબર પડવાની છે અને હું સમજી જઈશ કે તમે પેપર કેવી રીતે લખ્યું છે. એટલે આપણે પેપર આપણે સ્કૂલની અંદર જે રીતે પેપર લખીએ છીએ એ જ પ્રમાણે એવું જ સમજવાનું કે હું સ્કૂલમાં પરીક્ષા આપી રહ્યો છું એ પ્રમાણે આપણે પેપર લખવાનું છે બેટા. ને શાંતિથી સુંદર અક્ષરથી વ્યવસ્થિત રીતે પેપર સારું લખાય એવું ધ્યાન રાખવાનું. ચલો અસ્સલામ વાલેકુમ. એકવીસ દિવસ હું આવી ગયા કે